વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે લસણ અને ડુંગળીનો ઉપયોગ કર્યા વગર શાહી પનીરની રેસીપી જોવાની છે અને આ સબ્જી લસણ અને ડુંગળી વગર પણ એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ એકદમ સરળ છે તો જોઈ લેશું એ માટેની સામગ્રી અને બનાવવાની રીત તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં તમે લસણ અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે કે નહીં તો ડુંગળીને બદલે મેં દૂધીનો ઉપયોગ કર્યો છે અને દૂધી અને ટામેટાનું પ્રમાણ એક સરખું લીધું છે તો મેં નાનો ટુકડો દૂધીનો લીધો છે અને એની મેં છાલ કાઢી ધોઈ અને પછી આ રીતે નાના ટુકડામાં કાપી લીધી છે મેં એકદમ નાનો ટુકડો દૂધીનો લીધો તો લગભગ સો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે એને પણ મેં એ રીતે કાપી લીધા છે ડુંગ દૂધી અને ટામેટાનું પ્રમાણ મેં સરખું લીધું છે નાના ટુકડા આદુની મેં આ રીતે લાંબી સ્લાઇસ કાપી દીધી છે અને વીસ થી પચીસ નંગ કાજુ લીધા છે દૂધી ટામેટા આદુ અને કાજુને આપણે સાંતળી અને પછી એની પેસ્ટ બનાવવાની છે આપણે આ સબ્જી બટર અને તેલ બંનેથી વઘારીશું તો એના માટે તેલ લીધું છે અને લગભગ એક ટેબલ સ્પૂન જેટલું મેં બટર લીધું છે બસો ગ્રામ જેટલું ફ્રેશ પનીર લીધું છે સૂકા મસાલામાં મેં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ટી સ્પૂન ગરમ મસાલો પાવડર અને એક ટેબલ સ્પૂન મેં ધાણાજીરુ પાવડર અડધી ટી સ્પૂન મેં હળદર લીધી છે અને થોડી હિંગ લીધી છે થોડી કસૂરી મેથી લીધી છે થોડાક બારીક કાપેલા ધાણા લીધા છે એટલે કે કોથમીર વઘારમાં મૂકવા માટે સૂકા મસાલામાં મેં એક લાલ મરચું એક તમાલપત્ર ત્રણ નંગ મરી એક દગડ ફૂલ અને નાનો ટુકડો તજનો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ લીધી છે તમે મલાઈને બદલે ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો તો સૌથી પહેલા આપણે ટામેટા અને દૂધીને સાંતળવાના છે તો એના માટે મેં નોનસ્ટીક કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે એમાં એક ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં દૂધીના ટુકડા આદુનો ટુકડો ટામેટા અને કાજુ ઉમેરી હવે આ બધું આપણે ધીમા ગેસે લગભગ મિનિટ સુધી સાંતળવાનું છે જેથી દૂધી એકદમ સરસ ચડી જાય અને એની કચાશ નીકળી જાય એટલે આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ અને ટેસ્ટી બને તો ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હું એને હલાવતી રહીશ તો લગભગ દસેક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ ચડી ગયા છે અને દૂધી પણ ચડવા આવી છે ફરીથી ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ચડવા દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું મેં આમાં બિલકુલ પાણી ઉમેર્યું નથી પરંતુ દૂધી અને ટામેટા બંનેમાંથી પાણી છૂટે છે એટલે એમાં જ દૂધી અને ટામેટા સરસ ચડી જશે તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે દૂધીમાં હજી થોડી કચાસ છે તો આપણે બે થી ત્રણ મિનિટ હજી એને ચડવા દઈશું ફરીથી ઢાંકણ ધીમા ગેસે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈશું દૂધી અને ટામેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે ગેસ બંધ કરી આપણે એને ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી આપણે એની પેસ્ટ બનાવી દેવાની છે તો અત્યારે મેં ગેસ બંધ કરી અને પંદર વીસ મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું અને મિક્સર જારમાં એની મેં સરસ સ્મૂથ પેસ્ટ બનાવી દીધી છે તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સબ્જી બનાવી દઈશું તો એ જ કઢાઈમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે કડાઈ ગરમ થાય એટલે તેલ ઉમેર્યા પછી આપણે એમાં બટર પણ ઉમેરી દઈશું સબ્જીમાં તેલ અને બટર બંનેનો ઉપયોગ કરવાથી સબ્જીનો ટેસ્ટ બહુ સરસ આવે છે બટર સરસ ઓગળી જાય એટલે આપણે એમાં જે ખડા મસાલા લીધા છે એ ઉમેરી દઈશું શેર સાંતળી દઈશું અને હવે જે પેસ્ટ બનાવીને રેડી કરી છે દૂધી ટામેટા કાજુ અને આદુ એ ઉમેરી દઈશું એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે ધીમા ગેસે આપણે એને તેલ છૂટું થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણે ઢાંકણાકી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડવા દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખી છે વચ્ચે વચ્ચે એક બે વખત હું હલાવતી રહીશ તો લગભગ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ સંભળાઈ ગઈ છે તેલ છૂટું પડી ગયું છે મેં વચ્ચે એકથી બે વખત એને હલાવ્યું હતું તો હવે આપણે એમાં જે સૂકા મસાલા લીધા છે એ ઉમેરી દઈશું જેથી મસાલા પણ ગ્રેવીમાં સરસ મિક્સ થઈ જાય અને મસાલાની જે કચાશ છે એ નીકળી જાય તો લાલ મરચું પાવડર હળદર જીરું પાવડર ગરમ મસાલો અને હિંગ એ બધું ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું ધીમા ગેસે આપણે લગભગ એને બે થી ત્રણ મિનિટ ચડવા દઈશું તો મસાલા પણ એકદમ સરસ ચડી જશે અને એમાંથી પણ તેલ છૂટું થઈ જશે તો ઢાંકણ ઢાંકી આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખોલી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ ચડી ગયા છે સાઈડમાંથી તેલ છૂટું થઈ ગયું છે તો હવે આપણે જે મિક્સર જારમાં પેસ્ટ બનાવી હતી એમાં અડધા ગ્લાસ જેટલું પાણી લઈશું અને એ પાણી આપણે ઉપયોગમાં લઈ લઈશું તો હવે સરસ મિક્સ કરી લઈશું પાણીનો ઉપયોગ તમે વધારે ઓછો કરી શકો છો જે પ્રમાણે તમારે ગ્રેવી ઘટ કે પાતળી જોઈએ એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું અત્યારે મેં આ કન્સિસ્ટન્સી રાખી છે તો હવે ઢાંકણ ઢાકી ત્રણથી ચાર મિનિટ માટે હું એને ચડવા દઈશ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે હું એમાં ફ્રેશ મલાઈ ઉમેરી દઈશ મલાઈ ઉમેરવાથી ગ્રેવી એકદમ ક્રીમી બની જાય છે તો મલાઈ ઉમેર્યા પછી પણ ફરીથી હું ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે મિક્સ થવા દઈશ ફરીથી ઢાંકણ ઢાકી બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું જેથી મલાઈ પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ઢાંકણ ઢાંકી દીધું છે અને બે મિનિટ માટે મેં એને ચડવા દીધું છે તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીનો એકદમ સરસ કલર આવ્યો છે અને ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે વચ્ચેથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં પનીરના ટુકડા એડ કરી દઈશું અને સાથે કસૂરી મેથી પણ આપણે ઉમેરી દઈશું અને બારીક કાપેલી કોથમીર પણ ઉમેરી દઈશું કસૂરી મેથી મેં ઉમેરી દીધી છે અને બારીક કાપેલી કોથમીર પણ ઉમેરી દઈશું તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે આમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો ઢાંકણ ઢાંકી અને હવે બે મિનિટ માટે ચડવા દઈશું તો એકદમ પ્રોપર સબ્જી રેડી થઈ જશે બે મિનિટ થઈ ગઈ છે અને હવે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સબ્જી રેડી થઈ ગઈ છે એકદમ ફાઇન ટેક્સચર આવ્યું છે અને એકદમ સરસ કલર પણ આવ્યો છે તો હવે ગેસ બંધ કરી અને સબ્જીને હું સર્વિંગ બાઉલમાં લઈ લઈશ તો તૈયાર થઈ ગઈ છે લસણ અને ડુંગળી વગરની શાહી પનીરની સબ્જી તમે આ સબ્જી રોટલી સાથે પરાઠા સાથે નાન સાથે ખાઈ શકો છો મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ